કામોની વિગતો પ્રજા સમક્ષ સીધો સંવાદ કરી ભાજપે પ્રચાર શરૂ કર્યો છે, જે અંતર્ગત પાલનપુર વિધાનસભા ક્ષેત્રે ભાજપની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. ભાજપ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીના કાર્યક્રમો જોરશોરથી ચાલી રહ્યા તથા ચૂંટણી જીતવા વિવિધ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજ રોજ પાલનપુર શહેરમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પાલનપુર વિધાનસભા ક્ષેત્ર ભાજપની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે આ અભિયાન આપણે ચૂંટણી પતે નહીં ત્યાં સુધી 3 તબક્કામાં ચલાવવાનું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોદી સાહેબનો પત્ર આપવાનો સાથે દિવ્યાંગ તેમજ વૃદ્ધ મતદારોનો ફોર્મ ભરાવવું, બીજા તબક્કામાં દરેક મતદારોને ઉમેદવારોને પરિચય પત્ર આપવો, સ્લોગન મોદી કી ગેરંટી, મોદીએ જેટલા વચન આપેલા મોદીએ પૂરા કર્યા છે, સ્ટીકર લગાવવા, જે હાલ યુવા મોરચા દ્વારા પણ કામ ચાલે છે, ત્રીજા તબક્કામાં બૂથના એજન્ટોને મળવું, બૂથમાં વોટિંગ કેવી રીતે વધે તેવા પ્રયત્નો કરવા, શક્તિ કેન્દ્રમાં મોનિટરિંગ કરવું તેમજ મંડળ અને શક્તિ કેન્દ્રમાં બેઠકો પૂરી કરવાની વાત કરી હતી. સાથે આગામી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે મંડળથી બૂથ સુધી કાર્યકર્તાના ઘરે ભાજપનો ધ્વજ લગાવવા જણાવ્યું હતું. ભાજપ જિલ્લા પ્રમુખે વધુમાં જણાવેલ કે આપણે આ ચૂંટણીમાં રીઝન, વિઝન અને વિકાસને મહત્વ આપવાનું છે અને પરિણામમાં 5 લાખની લીડ માટે દરેક બૂથમાં 10% વોટનો રેશિયો વધારવા આહવાન કર્યું છે. બેઠકમાં લોકસભા ચૂંટણી પાલનપુર વિધાનસભાના પ્રભારી નરેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આપણા મોવડીક મંડળે ઉમેદવાર રેખાબહેનને પસંદ કર્યા છે. તેમના પ્રચારમાં સૌ કાર્યકર્તાઓએ જુસ્થાથી કામ કરી જંગી લીડથી કમળને જીતાડી મોદીજીને અર્પણ કરવાનું છે. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત પાલનપુર વિધાનસભા ક્ષેત્રના તમામ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.